નમસ્ત વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, તમને જે જ્ઞાન સેતુ આપવામાં આવેલ છે એમાં આજના વિડીયોમાં આપણે ધોરણ 8 વિષય અંગ્રેજી છે એની 5મી એક્ટિવિટી છે કમ્પેર એવરીથિંગ, બધું એકબીજા સાથે સરખાવો, બરાબર, એ જોવાના છીએ. આપણે આગળના વિડીયોમાં આગળની 4 પ્રવૃત્તિ છે જોઈ ચૂક્યા છીએ. ખાસ જો તમારે જોવાની બાકી હોય તો પહેલાં એ જોઈ લો, ત્યારબાદ આજની પ્રવૃત્તિ આપણે જોઈ લઈએ અને સાથે સાથે સમજતા પણ જઈએ. હવે તમને નીચે ચિત્ર આપેલ છે, બરાબર, ચિત્રને જોડીમાં આપણે જોઈએ છીએ અને સંવાદરૂપે વર્ણવવાનું છે કે રૂમ એ અને રૂમ બી આપેલો છે. બે રૂમમાં જો ટીવી યુનિટ છે, બરાબર, એકમાં મૂર્તિ છે ભગવાનની, એકમાં કંઈક ફેન્સી વસ્તુ છે. એ રૂમની લંબાઈ અને પહોળાઈ છે 12 ફૂટ અને 15 ફૂટ, બી રૂમની 10 ફૂટ અને 12 ફૂટ છે. આપણે જે દેખાય છે, બરાબર, ઘડિયાળ છે, એ બધું લખવાનું છે કે રૂમ એ ઇઝ 15 ફીટ લોંગ એન્ડ 12 ફીટ વાઇટ, અને રૂમ બી છે એ 12 ફૂટ લાંબો છે અને 10 ફૂટ પહોળો છે. તો એ છે એ રૂમ બી કરતાં કેવો છે, મોટો છે, બરાબર. પછી જ્યોતિ કહે છે કે યસ, બટ ટીવી સેટ આર ઇક્વલ ઇન સાઇઝ એન્ડ ટેબલ ઇન એ ઇઝ બેગ એઝ ટેબલ ઇન બી, બરાબર, એ સરખા છે. ચાલો, એટલે આ સંવાદ આપેલો છે, સંવાદ ઉપરથી આપણે ટ્રુ અને ફોલ્સ છે લખવાના છે. તો કે રૂમ એ ઇઝ સ્મોલર ધેન રૂમ બી, કે રૂમ એ છે રૂમ બી કરતાં નકળો છે, તો કે ના ભાઈ, રૂમ એ મોટો છે, બરાબર. તો ત્યાં શું આવશે, ફોલ્સ આવશે. ટીવી સેટ આર ડિફરન્ટ ઇન સાઇઝ, ઓકે ના, ટીવી સેટની સાઇઝ કેવી છે, સરખી છે, તો ત્યાં શું આવશે, ફોલ્સ આવશે. ટેબલ ઇન એ ઇઝ અ બિગ એઝ અ ટેબલ ઇન બી, કે ટેબલ એ અને રૂમ એમાં અને રૂમ બીમાં ટેબલ એવા છે, બે સરખા છે, બરાબર. તો શું આવશે, ત્યાં ટ્રુ આવશે, બરાબર. ચોથું, ધ વોલ ક્લોક ઇઝ હેંગિંગ હાયર ધેન ધેટ ઇઝ ઇન બી, કે બી કરતાં એમાં છે એ ઊંચે થોડી કટિંગાળેલી છે, તો એ વાક્ય કેવું છે, સાચું છે. તો ત્યાં શું આવશે, ટ્રુ આવશે. આપણે પિક્ચરમાં પણ જોઈ શકીએ છીએ, બરાબર, જોઈ લ્યો, આમાં જો થોડીક નીચી છે બીમાં ને એમાં કેટલી ઊંચી ટીંગાળેલી છે, બરાબર. ચાલો, ત્યારબાદ શું છે, તો કે ધ ફંગુસી ઇઝ સ્મોલર ધેન અ સ્ટેચ્યુ ઓફ ગોડ, સ્ટેચ્યુ ઓફ ગોડ કરતાં કેવી છે, નાનકડી છે. તો કે કેવું છે, જો બેમાં દેખાય ટીવીની બાજુમાં જો મૂકેલી છે, બીમાં ભગવાનની મૂર્તિ છે ને એમાં કંઈક ફેન્સી આઈટમ છે, બરાબર. તો ત્યાં શું આવશે, ટ્રુ, કે વાક્ય છે સાચું છે, બરાબર. ચાલો, ત્યારબાદ બીજી એક્ટિવિટી છે કે પૂજા અને પંકજ છે પોતાના વજન ઊંચાઈ અને માપ વગેરેને માપે છે ને પોતાની રીતે નોંધે છે. તો બેયનું આપ્યું છે, જો વેઇટ આપ્યો છે પૂજા અને પંકજનો 20 કિલો અને 25 કિલો, હાઇટ બેયની સરખી છે, બર્થ ડેટ છે 24/10/1 અને પંકજની છે 26/10/1, પછી બેયની લંબાઈ આપેલી છે નાકની 4 સેન્ટીમીટર છે અને 3 સેન્ટીમીટર છે. તો પૂજા અને પંકજ બી વાતો કરે છે કે વોટ ઇઝ યોર હાઇટ વેઇટ, બરાબર. તો પંકજ કહે છે કે 25 કિલોગ્રામ. પૂજા કહે ઓ તો મારા કરતાં તો જાડો છો, બરાબર. તો પંકજ કહે કે તારું નાક તો જો, લુક યોર નોઇઝ ઇટ ઇઝ લોંગર ધેન માય, કે મારા નાક કરતાં તારું નાક લાંબું છે. તો પૂજા કહે ભાઈ નાક વિશે કંઈ કહેતો નહીં, બરાબર, તું મારા કરતાં નકળો છો. તો પૂછ્યું કે વોટ ઇઝ યોર બર્થડે, તો કે 24 ઓક્ટોબર. તો પંકજ કહે કે મારી બર્થડે 26 તારીખ છે, 2 દિન નકળો છું, બરાબર, એટલે કેટલા બધા નકળો નથી એટલે હું તારા કરતાં નકળો છું. પૂજા કહે સોરી, પણ લુક એટ યોર હાઇટ, ઓ યુ આર એઝ ટોલ એઝ આઈ, કે તો આપણા બેની લાઈ હાઇટ છે સરખી જ છે. તો કે હેપી, તો કે હા હેપી, બરાબર. હવે પૂછે છે પ્રશ્ન કે હુ ઇઝ ઓલ્ડર, નકરું કોણ છે, તો કે પંકજ છે. હુ ઇઝ શોર્ટર, કોણ છે, તો કે બે સરખા જ છે, બરાબર, એમાં કાંઈ આન્સર આવશે નહીં, લખી નાખો, બોથ આર સેમ. ત્રીજું, ઇઝ પૂજાસ નોઝ લોંગર ઓર શોર્ટર, કે પૂજાનું નાક છે લાંબુ છે કે ટૂંકું છે, તો કે ભાઈ લાંબુ છે, તો ત્યાં શું આવશે, લોંગર. ચોથું છે, હુ ઇઝ હેવિયર, વધારે વજનવાળું કોણ છે, તો કે પંકજ છે. પૂજા ઇઝ ટોલર ધેન પંકજ, સાચું કે ખોટું, આ વાક્ય છે તમારે ખાસ કોમેન્ટ કરવાનું છે, બરાબર, કોમેન્ટ કરતાં કોઈ ભૂલશે નહીં, ટ્રુ આવશે કે ફોલ્સ આવશે, ખાસ બધા કહેજો. ચાલો, ત્યારબાદ સંવાદ તથા કોષ્ટકની વિગતો પરથી ઉદાહરણ મુજબ આપણે વાક્ય બનાવવાના છે. તો એક્ઝામ્પલ છે કે પૂજા ઇઝ ફેટર ધેન પંકજ, ને પંકજ ઇઝ લાઇટર ધેન પૂજા. કીધું છે કે પૂજા છે એ પંકજ કરતાં ઝીણી છે, ને બીજામાં કીધું કે પંકજ છે એ પૂજા કરતાં જાડો છે, એટલે વાક્ય આડાવરું લખવાનું, બરાબર. લોંગર ને શોર્ટર ને ઓલ્ડર યંગર ટોલર ને શોર્ટર આ વાક્યનો ઉપયોગ કરી, શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. તો પૂજા નોઝ ઇઝ લોંગર ધેન પંકજ નોઝ, બીજામાં શું કહેવાનું, તો કે પંકજ નોઝ ઇઝ શોર્ટર ધેન પૂજા નોઝ. આવી રીતે લોંગર શોર્ટર ઓલ્ડર યંગર અને ટોલર શોર્ટરનો ઉપયોગ કરીને વાક્ય જો તમે લખેલા જ છે, ખાસ બધા જોઈ લેજો અને તમે પણ સારી રીતે સમજી અને લખી લેજો, બરાબર. ચાલો, ત્યારબાદ નીચેના ચિત્રો જોઈને તેની સરખામણી અને તુલના કરવાની છે અને ઉદાહરણ મુજબના વાક્યો બનાવો, અને વાક્યો બનાવતા પહેલાં કૌંસમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. તો અલગ અલગ હાથી છે, ઘોડો છે, બરાબર, પછી ઊંટ આપેલો છે, સસલું આપેલ છે, ગાય છે, ઉંદર છે, જિરાફ છે, બરાબર, ગેંડો છે, બરાબર, આ બધા નામ આપેલા છે. હવે બિગર ને સ્મોલર ને હેવિયર, લાઇટર, ફાસ્ટર, સ્લોવર, ટોલર, શોર્ટર, સ્મોલેસ્ટ ને ટોલેસ્ટ, આ વાક્યનો ઉપયોગ કરી, શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાના છે. એક્ઝામ્પલ છે કે ધ એલિફન્ટ ઇઝ બિગર ધેન હિપ્પો, એલિફન્ટ હાથી છે એ હિપ્પોપોટેમસ કરતાં કેવો છે, તો કે બિગર, મોટો છે. પછી ધ જિરાફ ઇઝ ટોલર ધેન, જિરાફ છે કોના કરતાં ઊંચું છે, તો કે ભાઈ ઊંટ કરતાં ઊંચું છે. એ રીતે વાક્ય છે કે ધ માઉસ ઇઝ સ્મોલર ધેન રેબિટ, ધ એલિફન્ટ ઇઝ હેવિયર ધેન હિપ્પો, એલિફન્ટ છે હાથી
એ બરોબર, એ કેના કરતાં એના કરતાં વજનવાળો છે. ધ હોર્સ ઇઝ ફાસ્ટર ધેન કાઉ, આ ઘોડો જે છે એના કરતાં વધારે દોડે છે. બરોબર, આવી રીતે બીજા વાક્ય છે તમારા માટે બાકી રેખા છે અને લખવાના છે. બરોબર, ખાસ બધા લખીને કોમેન્ટ કરજો કે મારે લખાઈ ગયું, યસ અથવા તો નોમાં કોમેન્ટ કરજો. બરોબર, ચાલો ત્યારબાદ ત્રીજી એક્ટિવિટી છે કે આપણે પ્રાણીઓ વિશેની માહિતી ગ્રાફ સ્વરૂપે આપણે રજૂ કરી છે. બરોબર, વાંચો અને એના પછી પ્રશ્ન જવાબ લખો. આ બધાની ઉંમર લઈ ગઈ છે, ડોગની, કાઉની, સ્વાનની, ટોસ્ટોઈનની, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વેલ, મેન, શીપ અને ચિમ્પાન્ઝી, આ બધાની ઉંમર લખેલી છે ગ્રાફમાં. અમુકની 15 વર્ષ છે, 20 વર્ષ છે, 60 વર્ષ, 80 વર્ષ, 100, 120, 140, 160. હવે કહેવાનું છે કે હુ લીવ્સ શોર્ટર લાઈફ ધેન ચિમ્પાન્ઝી, ચિમ્પાન્ઝી કરતાં ઓછું કોણ જીવશે? તો ગ્રાફમાં એનાથી નીચું કોણ દેખાય છે? તો કે શીપ. બરોબર, પછી રેબિટ, ગોટ, કાઉ અને ડોગ, આટલા છે એના કરતાં ઓછું જીવશે. બીજું, હુ લીવ્સ લોંગર ધેન ગોટ, ગોટ કરતાં વધારે કોણ લાંબુ જીવશે? તો કે પહેલાં નીચા એને કાઢી નાખાય, બાકી બધા લખી નાખાય. બરોબર, કોણ જીવશે? તો કે જો લખ્યું છે સ્વાન, ટોર્સ્ટોય, એલિફન્ટ, હોર્સ, વેલ, મેન અને ચિમ્પાન્સી. ચાલો ત્રીજું, હુઝ લાઈફ ઇઝ શોર્ટર ધેન હોર્સ લાઈફ સ્પાન, એના કરતાં કોની લાઈફ છે નાનકડી છે? તો કે ડોગ, કાઉ, ગોટ, રેબિટ, શીપ અને ચિમ્પાન્સી. ચોથું, હુઝ લાઈફ સ્પાન ઇઝ લોંગર ધેન શીપ, શીપ કરતાં કોની લાઈફ સ્પેન વધુ છે? તો કે કાઉ, સ્વાન, ટોર્સ્ટોય, ગોટ, એલિફન્ટ, હોર્સ, રેબિટ, વિલ, મેન અને ચિમ્પાન્ઝી, આ બધા છે એની વધારે છે. પાંચમું, હુઝ લાઈફ સ્પેન ઇઝ શોર્ટર ધેન રેબિટ, રેબિટ કરતાં કોની ઓછી છે? તો કે ભાઈ રેબિટ કરતાં ડોગ અને શીપ. છઠ્ઠું, હુઝ લીવ્સ લોંગર ધેન મેન, માણસ કરતાં વધારે કોણ જીવશે? તો કે સ્વેન અને ટોર્સ્ટોય. બરોબર, ત્યારબાદ સાતમું છે કે હુ લીવ્સ લોંગેસ્ટ અમોંગ ઓલ, બધા કરતાં સૌથી વધારે કોણ જીવશે? તો કે ભાઈ ટોર્સ્ટોય સૌથી વધારે જીવશે. બરોબર, ચાલો ત્યારબાદ ચોથી એક્ટિવિટી છે કે નીચેનું ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં ઓબ્જેક્ટ જે આપેલા છે, વસ્તુઓ છે, એ કોષ્ટકમાંથી શોધી લેવાની છે. આ જે વસ્તુ આપેલી છે, ઘર દેખાય છે, પછી પહાડ છે, ઝાડવું છે, છોકરાઓ ઊભા છે અને હોળી છે. તો કોષ્ટક તમને આપેલું છે, એમાં જો ગોળ રાઉન્ડ કરેલા જ છે, એ આપણે સાઈડમાં લખી નાખ્યા છે. માઉન્ટેન, ટ્રી, રિવર, બોટ, હાઉસ અને બોય. હવે શું કરવાનું છે? તો કે નીચે તમને આપેલું છે એક્ઝામ્પલ. બરોબર, એ વાક્ય આપણે બનાવવાના છે શબ્દો ઉપરથી. એક્ઝામ્પલ એ પૂછશે કે ધેર આર ટુ માઉન્ટેન ઇન ધીસ પિક્ચર, આ પિક્ચરની અંદર બે પર્વત છે. તો લખશું કે ધેર આર ટુ ટ્રી ઇન ધીસ પિક્ચર, ધેર આર વન હાઉસ ઇન ધીસ પિક્ચર, ધેર આર ટુ બોટ ઇન ધીસ પિક્ચર, ધેર આર ટુ મેન ઇન ધીસ પિક્ચર અને ધેર આર રિવર ઇન ધીસ પિક્ચર. બરોબર, થઈ ગયું આપણે બરોબર. ત્યારબાદ છેલ્લું ફંટોસ છે, આપણે શું કીધું છે? તો કે સોલ્વ ધ રિડલ, આપણે સોલ્વ કરવાનું છે. ઉપર તમને કાઉન્ટમાં શબ્દ આપેલા છે, એ જ આપણે ખાલી જગ્યામાં મૂકવાના છે. પેરોટ છે, ચિત્તા છે, પછી મેંગોસ, ચેર અને ઝીબ્રા, આટલું આપણે આપેલું છે. તો પહેલું વાક્ય છે કે ઇટ ઇઝ અ સ્મોલર, તમને આપણે હિન્ટ આપેલી છે. બરોબર, હવે હિન્ટ ઉપરથી આપણે શું કરવાનું છે કે કઈ વસ્તુ છે આપણે ઓળખવાની છે. ઇટ ઇઝ અ સ્મોલર ધેન અ રેબિટ એન્ડ અ બિગર ધેન અ રેટ, કે કોના કરતાં? રેબિટ કરતાં નાનું અને મોટા ઉંદર કરતાં મોટું છે. ઇટ ઇઝ ધ એનિમી ઓફ ધ સ્નેક, સાપનો દુશ્મન કોણ છે? હુ ઇઝ ઇટ? તો કે નોરિયો, મેંગુઝ. બરોબર, તો શું આવશે? અ મેંગુઝ. બીજું છે, ઇટ ઇઝ અ બિગર ધેન સ્પેરો, ચકલી કરતાં મોટું, એન્ડ સ્મોલર ધેન ક્રો, કાગડા કરતાં નાનકડું. ઇટ ઇઝ કલર ઇન ગ્રીન, લીલા કલરનું કોણ હોય? તો કે ભાઈ પોપટ જ હોય ને, તો લખી નાખો અપેરોટ. બરોબર, ત્રીજું, ઇટ રન ફાસ્ટર ધેન હોર્સ એન્ડ ધ ડિયર, કે દોડે છે કોના કરતાં વધારે? ઘોડા કરતાં ઝડપથી અને હરણ કરતાં પણ ઝડપથી દોડે છે. ઇટ ઇઝ અ વાઇલ્ડ એનિમલ, જંગલી પ્રાણી છે. ઇટ હેઝ અ વેરી શાર્પ ક્લાઉસ એન્ડ ટીથ, તીક્ષ્ણ દાંત છે ને. શું છે? તો કે ચિત્તા. બરોબર, સૌથી વધારે દોડતું પ્રાણી ચિત્તા જ છે. ચોથું, ઇટ લુક લાઈક અ હોર્સ, તે ઘોડા જેવું દેખાય છે. ઇટ હેઝ અ સ્ટ્રીપ ઓન ઇટ્સ બોડી, એના બોડીમાં શું? તો કે સ્ટ્રીપ એટલે કે પટાપટા છે. શું છે પટાપટા? કોની બોડી ઉપર હોય? તો કે ઝીબ્રા. બરોબર, પછી છે પાંચમો, આઈ હેવ લેગ્સ બટ કાન્ટ વોક, પગ છે પણ ચાલી શકતો નથી. આઈ હેવ આર્મ બટ કાન્ટ રાઇટ, હાથ છે પણ લખી શકતો નથી. હું આઈ એમ કોણ છે? તો કે ખુરશી. બરોબર, આ પગ એ છે, હાથે છે પણ લખી શકતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાંચમી પ્રવૃત્તિ હતી, એક્ટિવિટી હતી, એ પણ પૂરી થઈ ગઈ. તો ખાસ વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સુધી શેર કરો, જેથી એ પણ સમજૂતી સાથે લખી શકે. અને હજી જો તમારે નેક્સ્ટ પ્રવૃત્તિ જોતી હોય, તેના માટે ખાસ તમે જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં રહેલા બેલ આઇકનને દબાવી દો, જેથી કરીને બધી પ્રવૃત્તિની નોટિફિકેશન તમને તરત મળી જાય, તમારે ક્યાંય ગોતવા જવું પડે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, આવજો. જય હિન્દ, જય ભારત.